उठाओ फोन और बना दो अपनी बेस्ट टीम अपने स्किल पे एट स्किल फैंटेसी, लिंक इन द डिस्क्रिप्शन। અત્યારનો અમારો મુદ્દો એવો છે કે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં સંમેલન થઈ જાય, તમામ તાલુકાઓમાં થઈ જાય, એટલે 90% તાલુકા અને જિલ્લા લેવલે થઈ ગયું, 2-3 જિલ્લા બાદ કરતા, અને પછી મહાસંમેલન રાજકોટ મુકામે 14 બોલાવવામાં આવ્યું છે 5-7 રતનપર ખાતે। તો એ આંદોલન છે એ સમગ્ર ગુજરાતના છત્રીઓ એટલી સંખ્યામાં આવશે કે જે કલ્પના ન કરી હોય। તમને 2 દિવસ પહેલાનો દાખલો આપું, ધંધુકા તાલુકાની અંદર 2500 રાજપૂતોની મિટિંગ હતી અને સ્વયંભૂત 50,000 રાજપૂતો આવ્યા, પણ એ 100 કિલોમીટરની રેન્જમાં આવ્યા હતા, અને રાજકોટના સંમેલનમાં 600 કિલોમીટરની રેન્જમાં વસતા રાજપૂતો બહારથી પણ આવવાના છે, બરાબર છે, બીજા રાજ્યમાંથી, રાજસ્થાનમાંથી, મહારાષ્ટ્રમાંથી, યુપીમાંથી, પણ ગુજરાતની અંદર કેટલી સંખ્યા થશે હું કહી ન શકું, પણ કલ્પના ન કરી શકાય એટલી સંખ્યા થશે એની તમને ગેરંટી આપું। એ ઐતિહાસિક સંમેલન હશે જે આપ પણ 14 તારીખે જોઈ શકશો। ના, ક્ષત્રિય સમાજનું એક જ સ્ટેન્ડ છે કે એમને જે માફી માગી છે 2 વાર, એ માફી આપવા લાયક છે નહીં, અને એક જ વાત છે ક્ષત્રિયોની, જે ઘર સુધી ને ગલી સુધી ને ગામ સુધી વહી ગઈ છે કે પુરુષોત્તમભાઈ રાજીનામું આપે, પોતાની ટિકિટ જાતે ખેંચે, જો એને સમાજને, બધા સમાજને અને ભાજપને બચાવવો હોય તો પોતે સમર્પિત કરી દેવું જોઈએ કે ભાઈ ભાજપ ભલે ને ટિકિટ પાછી ખેંચે, પણ એને ખેંચી લેવી જોઈએ, ખેલદિલી બતાવીને કે ભાઈ આ મારી, એની સજા જે કંઈ ગણો હોય, પણ પોતે સજા ભોગવી લે, પણ સત્તા માટે અને સ્વાર્થ માટે આટલું આંદોલન ચાલી રહ્યું છે, આમાં કાલાવારે કાંઈ પણ પરિણામ આવશે તે પરસોત્તમભાઈની જવાબદારી છે। અમે તો યુવાનોને સમગ્ર, હું કે ભાઈ હરિકરણસિંહ, એક જ નિવેદન અમે કરીએ છીએ કે યુવાનોને કાયદાની મર્યાદામાં બહાર નથી જવાનું, અને આપણું આંદોલન જલદ છે, પણ એ દેખાવ કરીને, પણ કાયદો હાથમાં લઈને નહીં। ટિકિટ રદ નહીં થાય તો ગામે ગામ સુધી કીધું ને, દરેક ગામના સંમેલનો બોલાવશું, 18 જ્ઞાતિને સાથે રાખશું, અને એમાં મત ભાજપમાં નહીં નાખવા દઈએ, નોટામાં નહીં નાખવા દઈએ, બરાબર છે, અને કોઈ પક્ષમાં તો અમે છીએ જ નહીં। અને અત્યારે જે અમારો જે સમાજ છે 92 જણાની સંકલ્પ સમિતિ, એ જ ક્ષત્રિય સમાજ ગુજરાતનો થઈ ગયો, સમજો ને, બરાબર છે, તો એ જે આદેશ આપશે એ ક્ષત્રિય સમાજને માન્ય હશે, એને જ્યાં નાખવો અહીંયા ભાજપમાં નહીં નાખવાનો, બસ ખાલી એટલી વાત। એમની પાઘડી ઉછાળી હતી, એમને માફી એમ આવી ગઈ છે, ને એવું કીધું છે કે ભાઈ પાઘડી તમને બેસાડવા ગયા અને જે ખેંચા ખેંચી થાય એમાં પાઘડી, તો આ મારી પાઘડી તમે મારું બાળું જાળો ને તો અત્યારે ઉતરી જાય, એટલે એવા ઈરાદાથી નહોતી ઉતારી કે ક્ષત્રિય સમાજનું અપમાન થાય, બરાબર છે, કે પાઘડીનું સન્માન ન જળવાય, એવા ઈરાદેથી ઉછાળ્યું હોત ને તો પાઘડી ઉછાળી નીચે ઘા કર્યો હોત, અથવા ગાડીમાં ઘા કર્યો હોત, એને ઘા નથી કર્યો ગાડીનો, સન્માન જાળવું છે, એટલે ક્ષત્રિય સમાજમાં બિલકુલ રોષ નથી। આપે આજે જોયું કે ઉત્તર ગુજરાતની અંદર પ્રથમ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું, અમારા લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છના સંમેલનો પૂર્ણ થયા છે, 13મી તારીખે અસ્મિતા સંમેલન એ સાબરકાંઠાના ઈડર ખાતે થશે, એમાં ઈડર સાબરકાંઠાના અરવલ્લીના ક્ષત્રિય ભાઈ બહેનો ઉપસ્થિત રહેશે, અને ત્યાર પછી મહાસંમેલન વિષયે માન્ય પીટી જાડેજા સાહેબ માહિતી આપવાના છે। આપ જુઓ એ પ્રમાણે કે અમારા સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ યથાવત છે, અમે ખૂબ સંયમપૂર્વક 23 તારીખથી અમારી વાતને મૂકી રહ્યા છીએ, હજુ પણ અમે અપીલ કરીએ છીએ ભાજપના હાઈકમાન્ડને કે મોડું ના કરશો, જેટલું પણ મોડું થશે એટલો આક્રોશ વધતો થશે। અત્યારે પણ આપ જુઓ કે ગુજરાતના મોટા ભાગના ગામોની અંદર, તાલુકાની અંદર ભાજપના આગેવાનોએ કે કોઈ પણ રાજકીય પક્ષોના આગેવાનોએ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ ગામે ગામ લાગી રહ્યા છે, રામધૂન, મહાઆરતી આ બધો કાર્યક્રમ પણ થઈ રહ્યો છે, એટલે અમારો ભાગ 1 એ અત્યારે ચાલી રહ્યો છે, અને ભાગ 2 જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો અમે જાહેર કરીશું, અને આનું નુકસાન ના માત્ર ગુજરાતમાં, ગુજરાતની 26 સીટ તો ખરી જ, પણ હિન્દી ભાષી તમામ રાજ્યોમાં
22 કરોડ ક્ષત્રિયો રહેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીને 100% આનું નુકસાન થશે. ધન્યવાદ.